તો કેમ છો મજામાં છો ને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે ડુંગળીનો પાછો દસ રૂપિયા થી તેર રૂપિયા એમના પછી ટમેટાનો પાછો માત્ર ચાર રૂપિયા થી માત્ર આઠ રૂપિયા એમના પછી બીટ નો પાછો દસ રૂપિયા થી બાર રૂપિયા તમામ ભાવ એક કિલોના છે ત્યાર પછી લીલા ચણાનો ભાવ છે પચીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા એમના પછી ચોળાનો આ હેસ્ટ ભાવ રૂપિયા પચીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા એમના પછી મેથીનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી દસ રૂપિયા એમના પછી કાચી કેરીનો આ હેસ્ટ ભાવ છે સાઠ રૂપિયાથી અઠ્યોતેર રૂપિયા એમના પછી ગીસોડાનો ભાવ છે પચીસ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા આજે અમદાવાદમાં ગોવાનો આ હેસ્ટ ભાવ છે ચાલીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા એમના પછી લીંબુ પિસ્તાલીસ રૂપિયા થી સિત્તેર રૂપિયા પછી થી છવ્વીસ રૂપિયા પછી દૂધી દસ રૂપિયા થી સોળ રૂપિયા તમામ ભાવે કિલોના છે ત્યાર પછી કાકડીનો પાછો વીસ રૂપિયા થી ત્રીસ રૂપિયા એમના પછી કરેલાનો આઈસ્ટ પાછા પાંત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા એમના પછી ગાજરનો પાછ દસ રૂપિયા થી તેર રૂપિયા એમના પછી રીંગણાનો પાછો માત્ર આઠ રૂપિયાથી અઢાર રૂપિયા એમના પછી કોબીજનો ભાવ છે માત્ર ચાર રૂપિયાથી માત્ર સાત રૂપિયા આજે અમદાવાદમાં ધુવેરનો હાઈસ્ટપ છે પચીસ રૂપિયાથી પાસઠ રૂપિયા એમના પછી ટીડોરાનો હાઈ સ્ટઅપ હોય છે પચાસ રૂપિયાથી સાઠ રૂપિયા એમના પછી આમળાનો ભાવ છે પચીસ રૂપિયાથી પાંત્રીસ રૂપિયા એમના પછી કોથમરીનો ભાવ છે માત્ર પાંચ રૂપિયાથી દસ રૂપિયા એમના પછી ફુલાવાનો પાછો માત્ર આઠ રૂપિયાથી બાર રૂપિયા એમના પછી આદુનો હાઇસ્ટછો ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા એમના પછી વટાણાનો ભાજો બાર રૂપિયાથી વીસ રૂપિયા આ તમામ ભાવ એક કિલોના છે ત્યાર પછી સરગવાનો ભાજો વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા એમના પછી ભેંડાનો હાઇસ્ટછો પાંત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા એમના પછી લીલી મકાઈનો પાછો બાર રૂપિયાથી ચૌદ રૂપિયા એમણે પછી કાચા પપૈયા નો પચ દસ રૂપિયા થી અગિયાર રૂપિયા આજે અમદાવાદ માં મોડા નો માત્ર આઠ રૂપિયા થી દસ રૂપિયા એમના પછી રતાળા નો આઈસ્ટે પચ એકસો ને વીસ રૂપિયા થી એકસો ને ત્રીસ રૂપિયા એમના પછી કાચા કેળા નો પચ પંદર રૂપિયા થી અઢાર રૂપિયા એમણે પછી પાલક નો પચ માત્ર આઠ રૂપિયા થી દસ રૂપિયા એમના પછી પુદીના નો પચ બાર રૂપિયા થી વીસ રૂપિયા તેમના પછી લીલા લસણ નો આઈસ્ટે પચ પચીસ રૂપિયા થી ચાલીસ